नमस्ते विद्यार्थी मित्रों, हवे आपणे गया लेक्चरनी अंदर खोटती आवृत्तिओ बे आपेली न होय एवा दाखला आपणे गण्या हता। हवे आजे पण एक आपणे दाखलो जे गणवानो छे, ए पण दाखलो बोर्डनी एक्झामनी अंदर बहु पूछातो होय छे अने खास तमारा माटे आईएमपी छे। आजे हुं तमने एवो दाखलो गणावानो छुं કે જેમાં મધ્યક શોધવા માટે તમને જે વર્ગ આપેલા હોય એ વર્ગની વર્ગ લંબાઈ આડા આવળી હોય, એટલે કે અસમાન વર્ગ લંબાઈ હોય, જેમ ફાવે એમ રકમ વર્ગ લખી નાખ્યા હોય, એટલે આડા આવળા વર્ગ લખી નાખ્યા હોય, પછી મધ્યક તમારે અંદર શોધવાનું હોય એવો દાખલો આપણે આજે ગણીએ છીએ। દાખલા નંબર 8 છે, 14.1 અસમાન વર્ગ લંબાઈ તમને જ્યારે આપી હોય ત્યારે તમારે કઈ રીતે દાખલો ગણવો, તો તમે પહેલાં રકમ જોઈ લો પછી આપણે ખાસ સમજીએ। વર્ગની અંદર તમે જુઓ 0 થી 6, પછી 6 થી 10, એટલે પહેલાં 6 ઉમેર્યા પછી 4 ઉમેર્યા છે, 0 થી 6 માં 6, પછી 4, પછી પાછા 4, પછી 14 થી 20, તો પછી 6 ઉમેર્યા, 20 થી 28 8 ઉમેર્યા, 28 થી 38 તો 10 ઉમેરેલા છે, અને પછી 38 થી 40 તો ફક્ત છેલ્લે 2 ઉમેર્યા, એટલે પહેલાં 6 ઉમેર્યા પછી 4 ઉમેર્યા પછી પાછા 6 પછી 4 10 8 એવી રીતે 2 આડા અવળા વર્ગ જ્યારે તમને, એટલે કે વર્ગ તમને આડા અવળા આપ્યા હોય ત્યારે તમારે દાખલો કઈ રીતે ગણવો અને કેવી રીતે ગણવો એ આજે આપણે સમજવાના છીએ। તો સૌથી પહેલા તમારે ખાસ એ ધ્યાન રાખવાનું કે જ્યારે પણ દાખલાની અંદર વર્ગ લંબાઈ જે આપી હોય અસમાન હોય, એટલે કે આડા આવળી હોય, તો મેં અહીંયા નોંધ લખી છે કે જ્યારે અસમાન વર્ગ લંબાઈ હોય, જ્યારે દાખલાની અંદર અસમાન વર્ગ લંબાઈ હોય ત્યારે મધ્યક શોધવા માટે, મધ્યક શોધવા સીધી રીત અને ધારી લીધેલ મધ્યકની રીત વાપરવી। એનો મતલબ એવો થાય કે જ્યારે પણ વર્ગ લંબાઈ અસમાન હોય ત્યારે તમારે બને ત્યાં સુધી પદ વિચલનની રીત વાપરવાની નહીં। દાખલો ગણી વાપરી બી શકો તમે, એવું નથી ના વાપરી શકો, પણ એની ગણતરી બહુ અલગ છે અને બહુ અઘરી છે। એટલા માટે ખાસ ધ્યાન રાખવાનું કે જ્યારે પણ દાખલાની અંદર અસમાન વર્ગ લંબાઈ આપી હોય ત્યારે તમારે મધ્યક લાવવાનું હોય તો કાં તો સીધી રીત વાપરજો, કાં તો ધારે લીધેલ મધ્યકની રીત વાપરવી। આ બંનેમાંથી તમને જે રીત ફાવતી હોય એ રીતે તમારે જવાબ લાવી દેવાનો, ઓકે? ચલો, એટલે હવે સૌથી પહેલું કામ આપણે આવૃત્તિ આપી છે એનો સરવાળો જે છે એ સરવાળો 40 છે, મેં કરી દીધો છે આવૃત્તિનો સરવાળો 40। પછી હવે મેં જે દાખલો ગણ્યો છે આ દાખલો આપણે ધારી લીધેલ મધ્યકની રીતે ગણવાના છીએ, તમે સીધી રીતે પણ ગણી શકો છો। ચલો, તો આ દાખલો ધારી લીધેલ મધ્યક, તો હવે ધારી લીધેલ મધ્યક આવે એટલે પહેલાં હેડિંગ યાદ આવવું જોઈએ, સૌથી પહેલું ખાનું બનાવવાનું XI, એના પછીનું ખાનું આવે તમારું DI, ધારી લીધેલ મધ્યકમાં DI આવે એટલે DI લાવવો પડે, અને પછી ત્રીજા નંબરનું ખાનું આવે તમારું FIDI। ચલો, XI લાવવામાં તો બધામાં સેમ જ રીત આવે છે, બેનો સરવાળો એના અડધા, પણ આપણે અત્યાર સુધી એવું કરતા હતા કે પહેલો જે વર્ગ હોય પહેલો વર્ગ એની XI લાવતા હતા અને પછી જેટલા ઉમેરેલા હોય એટલા ઉમેરતા હતા, પરંતુ એ દાખલાની અંદર ને આ દાખલાની અંદર ફરક એટલો કે એમાં જે વર્ગ લંબાઈ હતી સમાન હતી, એટલા માટે જેટલા ઉમેરેલા હોય પહેલી XI લાવવાની પછી એટલા ઉમેર્યા કરવાના, પણ આની અંદર એવું નહીં થાય, તમારે બધા જ વર્ગની અંદર બધાનો સરવાળો કરવાનો અને એના અડધા કરવા પડશે। ચલો, 6 અને 0 એટલે 6 ના અડધા 3, 10 માં 6 ઉમેરો એટલે 16 ના અડધા 8, 14 માં 10 ઉમેરો એટલે 24 ના અડધા 12, 20 માં 14 ઉમેર્યા એટલે 34 ના અડધા 17, 28 માં 20 ઉમેર્યા એટલે 48 ના અડધા 24, 38 માં 28 ઉમેરો એટલે 30 ને 20 50 50 ને 60 એટલે કેટલા થશે 66, એટલે 38 માં 28 ઉમેરો એટલે 66 ના અડધા 33, 40 માં 38 ઉમેરો એટલે તમારે 78 ને 78 ના અડધા 39, ટૂંકમાં બધા જ વર્ગનો સરવાળો કરવાનો અને એના તમારે શું કરવાના અડધા, બધા જ વર્ગમાં એવું કરવાનું, ઉમેરવાનું નહીં આમાં, આ ખાસ ધ્યાન રાખજો, ઓકે? ચલો, એટલે બધા વર્ગનો સરવાળો એના અડધા થઈ ગયા એટલે XI મળી ગઈ। DA ની અંદર આપણે ગમે તે એક રકમ ધારીશું, તો મેં વચ્ચેની રકમ જે છે અહીંયા 17 ધારી લીધા છે, એટલે મેં આ એ ધાર્યો છે, આ આપણો વચ્ચેની રકમ છે, ઓકે? એટલે એ બરાબર મેં 17 ધાર્યા, જે રકમ ધારો મેં અહીંયા એવું કીધું છે ઉપર લખી નાખજો, DI નું સૂત્ર આપણે લખાયેલું છે, DI બરાબર XI માઇનસ A, તમે જે રકમ ધારી છે એ બધી જ રકમ XI માંથી માઇનસ કરવાની, ઓકે? ચલો, એટલે 17 ધાર્યા એટલે એના બરાબર કેટલા મૂકી દેવાના, 0। ચલો, હવે પછી તમે રકમ ધારી 17, બધામાંથી 17 માઇનસ કરો, 3 માંથી 17 જાય -14। મેં તમને એક એવું વિધાન કીધું હતું કે તમે જે રકમ ધારી લ્યો એમાં ઉપરની રકમ જે બાદબાકી થાય એમાં હંમેશા નિશાની માઇનસ આવે,
અને નીચેની રકમની જે બાદબાકી આવવામાં હંમેશા નિશાની પ્લસ આવે. ઓકે, ચલો, 3 માંથી 17 જાય એટલે -14, 8 માંથી 17 જાય 9 માઇનસ, 12 માંથી 17 જાય -5, 17 માં બાજુમાં તો 0 જ આવે, 24 માંથી 17 જાય 7, 33 માંથી 17 જાય 16, અને 39 માંથી 17 જાય તો 22. એટલે તમારે ડીઆઈ નો પણ તમને ખાનો મળી જશે. પછી આવે એફઆઈડીએ, તો એફઆઈડીએ પણ સહેલું છે. આ જે આવૃત્તિ લખેલું છે આપણી શું કહેવાય, એફઆઈ કહેવાય, અને બાજુમાં ડીએ, તો એફઆઈ અને ડીએ એટલે આ ડીએ નું ખાનું. અને ઊંધો ગુણાકાર ના થાય, ખાસ ધ્યાન રાખજો. 11 × 14 એટલે -154, 10 × 9 = -90, -7 × 5 = 35, 4 × 0 = 0, 4 × 6 = 28, 3 × 16 એટલે 16 × 3 = 48, અને 1 × 22 એટલે 22. પછી માઇનસ નું ટોટલ અલગ, પ્લસ નું ટોટલ અલગ. માઇનસ નું ટોટલ કરશો તો 279 જવાબ આવશે, 279, અને પ્લસ નું ટોટલ મારશો તો તમારો જવાબ આવશે 98. ચલો આ બંનેની બાદબાકી કરો એટલે આન્સર આવશે 181. પણ મોટાની નિશાની મૂકવાની અને મોટા માઇનસ છે. ઓકે, એટલે જવાબ આવશે તમારો -81. એટલે આ એફઆઈડીએ એટલે ધારી લીધેલ મધ્યક. હજી કોઈ વિદ્યાર્થીઓને ધારી લીધેલ મધ્યકની રીત ન આવડતી હોય તો મેં તમને હજી એક દાખલો ગણાયો છે, પરંતુ આ દાખલાની અંદર રકમમાં એટલો જ ફરક છે કે વર્ગ તમારા જે આપેલા છે અસમાન વર્ગ લંબાઈવાળા છે, એટલે કે આડાઅવળા છે, માટે આપણે ધારી લીધેલ અથવા તો સીધી રીતે ગમે તે એક રીતે દાખલો ગણીશું. આ દાખલો મેં ધારી લીધેલ મધ્યકની રીતે ગણેલો છે. ચલો, એટલે એફઆઈડીએ. ચલો હવે સૂત્ર મૂકીએ. સૂત્ર એફઆઈડીએ એટલે કે ધારી લીધેલ મધ્યકનું સૂત્ર, એક્સ બાર બરાબર એ પ્લસ સિગ્મા એફઆઈડીએ અપોન સિગ્મા એફઆઈ ગુણ્યા એચ, એમાં આવતો નથી એટલે ખાસ ધ્યાન રાખજો, ગુણ્યા એચ ના લખતા. ચલો, એ બરાબર કેટલા ધાર્યા હતા, 17, અમે અહીંયા 17 લખ્યા. એફઆઈડીએ, આ એફઆઈડીએ છે, એનો જવાબ આવ્યો -181 મેં મૂકી દીધા. સિગ્મા એફઆઈ આવૃત્તિનો સરવાળો, આ આવૃત્તિ છે એનો સરવાળો આપણે કેટલો લખેલો છે, 40, તો સિગ્મા એફઆઈ 40 મૂકી દીધા છે. આ પછી નિશાની બદલવાની છે, પ્લસ માઇનસ, તો શું થશે, માઇનસ, એટલે આ બંનેની નિશાની માઇનસ. 181 ને 40 વડે ભાગાકાર કરો, 181 નો 40 વડે ભાગાકાર કરો તો તમારો જવાબ આવશે 4.545. અથવા એવું જો ન આવડે તો સૌથી પહેલું કામ તમારે એ કરવાનું કે 181 ભાગ્યા કેટલા કરી દેવાના 40, હું તમને જુઓ સમજાવું. સૌથી પહેલા તમારે કામ એ કરવાનું કે 181 ને 40 વડે ભાગાકાર કરતા ના આવડે તો કાંઈ નહીં, 4 વડે તો ભાગાકાર કરતા આવડે ને. ચલો, 4 નો ઘડિયો બોલીએ, ચોખ્ખું ચોખ્ખું 16 વડે ભાગ ચાલશે, 18 માંથી 16 જાય એટલે 2, અહીંયા નીચે ઉતરશે 21, 4 નો ઘડિયો બોલો 21 આવે ત્યાં સુધી, 4 × 5 કેટલા આવશે, 20 આવશે, કેટલા વધ્યા, 1 વધ્યા. ચલો, 4 ના ઘડિયામાં 1 ના આવે એટલે આપણે 10 લેશું, 0 લેશું, એટલે અહીંયા પોઈન્ટ મૂકશું આપણે. ચલો, હવે ખાસ સમજો, 10 છે, 4 નો ઘડિયો બોલો, 4 × 2 કેટલા આવશે, 8 આવશે, નીચે વધ્યા 2, હજી શું મૂકશું, 4 × 5 કેટલા આવ્યા, 20, તો તમારો આન્સર આવ્યો 45.25. પરંતુ આ જે એક મીંડું હતું એમાં હજી એક પછી, એટલે આન્સર આવે છે 45.25, અને આ જે મીંડું હતું એટલે 10 વધે, હજી એક પછી એટલે પાછળથી હજી એક પછી પોઈન્ટ કાપો એટલે આન્સર આવે 4.525, જે મેં અહીંયા ભાગાકાર લખેલો છે. પછી આપણે ગણિત એવું કહે છે કે પોઈન્ટ પછી હંમેશા 2 આંકડામાં જવાબ લેવાનો, અહીંયા પોઈન્ટ પછી 3 આંકડા છે. પછી એવો નિયમ છે કે ત્રીજો આંકડો 5 અથવા 5 થી મોટો હોય તો તમારે એમાં બીજા આંકડામાં એક ઉમેરી દેવાનું. આપણો 5 અહીંયા છે, ત્રીજો આંકડો 5 થી મોટો અથવા 5 છે તો બાજુમાં 47 છે એને 48 કરી દેવાના. જો અહીંયા 5 ની જગ્યાએ 4 હોય તો તમારો જવાબ આવે 12.47/47 એમને ઉમેરવા દેવાના. એટલે જો છેલ્લો આંકડો 5 અથવા 5 થી મોટો હોય તો તમારે બાજુમાં એક ઉમેરવા પડશે, આ ખાસ ધ્યાન રાખજો. અને જો તમે પૂરેપૂરો જવાબ 12.475 લખો તો પણ તમારો જવાબ તો કેવો કહેવાય, સાચો જ કહેવાય, એમાં તમારા માર્ક્સ કપાતા નથી. એટલે ખાસ ધ્યાન રાખજો, આ નોંધ તમે તૈયાર કરી નાખજો. અસમાન વર્ગ લંબાઈ હોય તો હંમેશા તમારે કઈ રીતે વાપરવાની, ધારી લીધેલ મધ્યક અથવા તો સીધી રીતે દાખલો ગણવાનો. હવે તમારે આ જે દાખલો મેં તમને ગણાયો છે ધારી લીધેલ મધ્યકની રીતે ગણાયો છે, આનો આ જ દાખલો તમારે સીધી રીતે ગણીને તમારે આ જવાબ લાવવાનો છે, 12.48 જવાબ લાવવાનો છે. આ જ દાખલો તમારે સીધી રીતે ગણવાનો અને આ જ જવાબ તમારો 12.48 આવવો જોઈએ અને આવશે જ, ખાસ એની તમે તૈયારી કરજો અને પ્રેક્ટિસ કરજો. આભાર.